નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. વાઘોડિયામાં રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહની ઉજવણી રૂપે વાહન ચાલકોને સમજણ પૂરી પાડી. હાલ તારીખ 11-17 રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહ ચાલી રહી છે. તેના અનુસંધાનમાં આજરોજ વાઘોડિયા પોલીસ અને એપોલો ટાયરની ટીમે ભેગા મળી સડક સુરક્ષા વિશે વાહન ચાલકોને સમજણ પૂરી પાડી હતી, જેમાં રોડને ઉપરથી પસાર થતા વાહનોને ઊભા રાખી વાહન ચાલકને ફૂલ આપી સ્વાગત કરી પ્રતિજ્ઞાપત્ર આપી સડક સુરક્ષા વિશે જાગૃત કર્યા હતા. જેમાં જણાવ્યું હતું કે ચાલુ વાહને ફોન નહીં ઉપાડવાનો, નશો કરીને વાહન નહીં ચલાવવું, વાહનની સ્પીડ માપમાં રાખવી અને વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટ હંમેશા પહેરો જેવા વાહન ચાલકો નિયમો પાડે અને અકસ્માતો થતા અટકે તે વિશે સમજણ પૂરી પાડી આજે રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી. જેમ આપણે જાણીએ છીએ કે રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહનું સેલિબ્રેશન થઈ રહ્યું છે 11 જાન્યુઆરીથી લઈને 17 જાન્યુઆરી સુધી. તો આ 7 દિવસની અંદર જે રોડ પરિવહન મિનિસ્ટ્રી છે એના દ્વારા હરેક જગ્યા પર અવેરનેસનું એક વાતાવરણ ક્રિએટ કરવા માટે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ. આજે અમે અપોલો ટાયર્સ અને વાઘોડિયા પોલીસના સંલગ્નથી આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે, જેથી કરીને રસ્તા ઉપર ચાલનારા હરેક વ્યક્તિ એની રસ્તાની સુરક્ષા અને પોતાની સુરક્ષા સમજી અને પોતાનું જે ફેમિલી છે એને સુરક્ષિત કરી શકે એના માટે એક આ પ્રોગ્રામ અરેન્જ કર્યો છે, ઓર્ગેનાઇઝ કર્યો છે. આજે પોલીસ અને અપોલો ટાયર્સ બંને સાથે મળીને લોકોને પ્રેમથી સ્નેહથી ફૂલ આપીને એનું સ્વાગત કરીને એને રિક્વેસ્ટ કરીને એની સુરક્ષા માટે એના ફેમિલીની સુરક્ષા માટે એક પ્રોગ્રામ અરેન્જ કરેલો છે. તો આ અમે એક નાનકડું ટેગ બનાવ્યું છે જે અમે વ્હીકલ ચાલક ને વાહન ચાલકને આપી એને રિક્વેસ્ટ કરીએ છીએ, અપીલ કરીએ છીએ કે પોતે જ્યારે વાહન ચલાવી રહ્યો છે ત્યારે મોબાઈલનો ઉપયોગ ના કરે. મોબાઈલનો ઉપયોગ કરવાથી માણસનું ધ્યાન બેધ્યાન થાય છે અને અકસ્માત થવાના ઘણા કેસીસ બનેલા છે. બીજું અહીંયા તમે જે જોઈ રહ્યા છો એ છે ઘણા વ્યક્તિઓ ડ્રિંક અને ડ્રાઈવ કરતા હોય છે. ડ્રિંક અને ડ્રાઈવ કરીએ ત્યારે આપણી મનસ્થિતિ બરાબર નથી હોતી અને જેથી કરીને બી અકસ્માત થવાના ઘણા ઘણા પરિબળો છે. ત્રીજું જે આ તમે અહીંયા જોઈ રહ્યા છો એ છે સીટ બેલ્ટ. તો જે બી ફોર વ્હીલર છે એ ફોર વ્હીલરની અંદર કંપનીએ સીટ બેલ્ટની પ્રાવધાન આપેલું છે. તો આ સીટ બેલ્ટ પહેરવાથી ઘણા ઘણા લોકોની જાન બચી જાય છે. તો સીટ બેલ્ટનું બહુ જ મહત્ત્વ છે જ્યારે કોઈ કાર યા મોટી વ્હીકલ ડ્રાઈવ કરતા હોય ત્યારે. અને જે તમે છેલ્લું જોઈ રહ્યા છો એ છે ઓવર સ્પીડિંગ. તો કોઈ વ્યક્તિ ઓવર સ્પીડિંગ કરે તેમ છતાં બી એક્સિડન્ટ થવાના ચાન્સ છે. આપણે જોઈ રહ્યા છીએ કે વાઘોડિયા ચોકડીથી લઈને વાઘોડિયા ગામ સુધી રોજના બરોજ ઘણા એક્સિડન્ટ થતા હોય છે અને ઘણા લોકોની જાન બી જતી હોય છે. તો આ એક નાનું એવું ટેગ બનાવીને લોકોને જેસ્ચર આપીને અમે અનુરોધ કરીએ છીએ કે એ પોતાનું જીવન રોડ ઉપર સુરક્ષિત રાખે જેથી કરી એનું ફેમિલી બી સુરક્ષિત રહે. નીચેની લાઈનમાં શું લખવામાં આવે છે આમાં? આ ટેગનું મહત્ત્વ એવું છે કે હું એક પ્રતિજ્ઞા લઉં છું, હું મારા ફેમિલી માટે ખુદ માટે એક પ્રતિજ્ઞા લઉં છું જેમાં એવું લખેલું છે કે હું એક પ્રતિજ્ઞા લઈ રહ્યો છું કે હું જ્યારે રોડ ઉપર રહીશ ત્યારે હું સુરક્ષિત રહીશ.